सब्जेक्ट नेम इलेक्ट्रिकल पावर जनरेशन, सब्जेक्ट कोड 3330904, यूनिट नेम कैप्टिव पावर प्लांट एंड अदर रिन्यूएबल एनर्जी सोर्सेस, टॉपिक नेम एडवांटेजेस डिसएडवांटेजेस एंड एप्लीकेशन ऑफ डीजल पावर स्टेशन. Myself Sachin Patel, lecturer in electrical engineering, VPMP Polytechnic. Objective of today's lecture is to know about advantages of diesel power station, to know about disadvantages of diesel power station, and to know about application of diesel power station. Now first we are seeing advantages of diesel power station. Advantages of diesel power station are given below. First, plant layout is simple. એટલે plant નો જે layout હોય છે એ સરળ છે. Second, initial cost is less. પ્રાથમિક ખર્ચ ઓછો આવે છે. Third, ऑक्युपाइज लेस स्पेस ने ओछी जग्या रोके छे. आ पावर प्लांट इंस्टॉल करता होइए त्यारे एने जग्या ओछी जोइए छे. फोर्थ, देर इज नो क्वेश्चन ऑफ डिस्पोजल ऑफ वेस्ट. એટલે વેસ્ટ ના નિકાલ નો કોઈ આ પાવર પ્લાન્ટ ની અંદર પ્રશ્ન રહેતો નથી. ફિફ્થ, ક્વોન્ટિટી ઓફ ધ કુલિંગ વોટર ઇઝ નીડેડ લેસ, સો ધ પાવર સ્ટેશન ઇઝ નોટ નેસેસરી to be installed nearer to the river. એટલે આ પાવર પ્લાન્ટ ની અંદર ઓછું કુલિંગ વોટર જોઈએ છે, તેથી પાવર સ્ટેશન એ નદી થી નજીક સ્થાપવું જરૂરી નથી. 6, રિડ્યુસ્ડ સ્ટેન્ડ બાય લોસિસ, એટલે સ્ટેન્ડ બાય લોસિસ ઓછા છે. 7, ડ્યુ ટુ અબાઉ રીઝન ધ એફિશિયન્સી ઇઝ મોર, ઉપરના કારણોને લીધે આ પ્લાન્ટ ની એટલે ડીઝલ પાવર સ્ટેશન ની એફિશિયન્સી વધારે હોય છે. 8, કેન બી સ્ટાર્ટેડ એન્ડ સ્ટોપ ક્વિકલી, સો ઇટ ઇઝ યુઝફુલ એઝ અ પીક લોડ પ્લાન્ટ, એટલે જલ્દીથી આ પ્લાન્ટ ને ચાલુ અને બંધ કરી શકાય છે. આથી એને પીક લોડ પ્લાન્ટ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. નાઉ વી આર ડિસ્કસિંગ ડિસએડવાન્ટેજીસ ઓફ ડીઝલ પાવર સ્ટેશન. Disadvantages of diesel power station are given below. Diesel power station na disadvantage એટલે ગેરફાયદાઓ નીચે મુજબ છે. First, fuel has to be imported, so the foreign exchange has to be lost. એટલે fuel ની આયાત કરવી પડે છે. Fuel તરીકે આપણે શું યુઝ કરીશું? ડીઝલ. એટલે આપણે એને આયાત કરવી પડે છે, તેથી હુંડિયામણ ગુમાવવું પડે છે. એટલે આપણને કહી શકાય કે મોંઘું પડે છે. સેકન્ડ, રનિંગ કોસ્ટ ઇન્ક્રીઝ ડ્યુ ટુ ધ હાઈ કોસ્ટ ઓફ ફ્યુઅલ. ફ્યુઅલની વધારે કિંમતને લીધે એની રનિંગ કોસ્ટ વધારે આવે છે. હમણાં જ વાત કરી, ફ્યુઅલ આપણે બહારથી મંગાવવું પડે છે એટલે એની રનિંગ કોસ્ટ વધારે આવે. થર્ડ, કેપેસિટી ઓફ ધ પ્લાન્ટ ઇઝ લિમિટેડ, એટલે પ્લાન્ટની જે કેપેસિટી છે એ લિમિટેડ છે. ફોર્થ, લ્યુબ્રિકેશન ઓઇલ ઇઝ કોસ્ટલી, એટલે પ્લાન્ટમાં જે લ્યુબ્રિકેશન ઓઇલ આપણે યુઝ કરતા હોઈએ છીએ એ મોંઘું હોય છે. ફિફ્થ, ધ લાઈફ ઓફ ધ પ્લાન્ટ ઇઝ નોટ લોંગ, એટલે ડીઝલ પાવર પ્લાન્ટની જે લાઈફ છે એ લાંબી નથી. સો ધીસ ઇઝ ધ ડિસએડવાન્ટેજીસ, એટલે ગેરફાયદાઓ ઓફ ડીઝલ પાવર સ્ટેશન. નાઉ વી આર ડિસ્કસિંગ રિગાર્ડિંગ application of diesel power station. A different application of diesel power station are given below. Diesel power station na upyogo, juda juda upyogo niche pramane chhe. Diesel power plant is also used for generating the electrical power, but there are some specific use of it.
डीजल पावर स्टेशन पर बीजा पावर स्टेशन ने जेम वीज उत्पन्न करवा माटे वपराय छे, परंतु तेनो उपयोग विविध संजोगोमां करवामां आवे छे। फर्स्ट सेंट्रल स्टेशन, सेंट्रल स्टेशन मां जोईशुं, सो इट इज यूज्ड टू सप्लाई पावर इन द स्मॉल रीजियन, ने नाना प्रदेश मां पावर आपवा माटे सेंट्रल स्टेशन तरीके उपयोगी छे। एंड इट्स यूज्ड इज लिमिटेड, जो कि अत्यारे आ उपयोग सीमित छे, એટલે લિમિટેડ છે। સેકન્ડ પીક લોડ સ્ટેશન, પીક લોડ સ્ટેશન તરીકે, સો ઇટ ઇઝ યુઝ્ડ ઇન ગ્રીડ સિસ્ટમ એઝ ધ પીક લોડ પ્લાન્ટ, એટલે ગ્રીડ સિસ્ટમ ની અંદર પીક લોડ પ્લાન્ટ તરીકે પણ વપરાય છે। ઇટ કેન બી સ્ટાર્ટેડ એન્ડ સ્ટોપ્ડ ક્વિકલી, આ પ્લાન્ટ એ ચાલુ અને બંધ ઝડપથી થાય છે। થર્ડ ઇમરજન્સી પ્લાન્ટ, ઇમરજન્સી પ્લાન્ટ તરીકે, સો ધ ડીઝલ પાવર પ્લાન્ટ ઇઝ યુઝ્ડ એઝ ધ ઇમરજન્સી પ્લાન્ટ ઇન સમ ઇન્ડસ્ટ્રીઝ વેર ધેર ઇઝ પોસિબિલિટીઝ ઓફ પાવર કટ, એટલે જ્યાં આગળ પાવર કટની શક્યતા હોય ત્યાં ડીઝલ પ્લાન્ટનો ઉપયોગ એ ઇમરજન્સી પ્લાન્ટ તરીકે થાય છે। ધ પ્રોસેસ ઇન ધ પ્લાન્ટ ઇઝ ઓફ ધ કન્ટિન્યુઅસ ટાઈપ, એટલે પ્લાન્ટની અંદર ઇમરજન્સી જે પ્લાન્ટ છે એ સતત કાર્યરત એટલે ચાલુ હોય છે। ફોર્થ સ્ટેન્ડ બાય પ્લાન્ટ, એટલે સ્ટેન્ડ બાય પ્લાન્ટ તરીકે, અ ડીઝલ પાવર પ્લાન્ટ ઇઝ યુઝ્ડ એઝ સ્ટેન્ડ બાય પ્લાન્ટ ઇન ધ સેન્ટ્રલ પાવર સ્ટેશન, ડીઝલ પાવર પ્લાન્ટનો ઉપયોગ સેન્ટ્રલ સ્ટેશનમાં સ્ટેન્ડ બાય યુનિટ તરીકે પણ થાય છે। અ સ્ટેન્ડ બાય પ્લાન્ટ ઇઝ રન વેન ધ મેઇન યુનિટ સ્ટોપ્સ, એટલે જ્યારે મેઇન યુનિટ બંધ પડે છે ત્યારે તેની અવેજીમાં આ પ્લાન્ટ ચાલુ કરવામાં આવે છે, એટલે સ્ટેન્ડ બાય પ્લાન્ટ તરીકે ઉપયોગી છે ડીઝલ પાવર પ્લાન્ટ। ફિફ્થ હાઉસ સર્વિસ સેટ, અ ડીઝલ યુનિટ ઇઝ ટુ સપ્લાય પાવર ટુ ધ ઓક્ઝિલરીઝ ઇન ધ સેન્ટ્રલ પાવર સ્ટેશન, એટલે હાઉસ સર્વિસ સેટની અંદર સેન્ટ્રલ પાવર સ્ટેશનમાં ઓક્ઝિલરી પાવર આપવા માટે ડીઝલ યુનિટનો ઉપયોગ થાય છે। સિક્સ નર્સરી સ્ટેશન, એટલે નર્સરી સ્ટેશન તરીકે, વેન અ બિગ પાવર સ્ટેશન હેઝ ટુ બી ઇન્સ્ટોલ ધેન ઇલેક્ટ્રિકલ પાવર ઇઝ રિક્વાયર્ડ ડ્યુરિંગ ઇરેક્શન પીરિયડ ફોર ધીસ પર્પઝ ધ ડીઝલ પ્લાન્ટ ઇઝ ઇન્સ્ટોલ, એટલે જ્યારે કોઈ મોટા પાવર સ્ટેશનનું નિર્માણ કરવાનું હોય છે ત્યારે શરૂઆતમાં કામ માટે પાવરની જરૂર પડે છે, અને જ્યારે પણ કોઈ નવો પ્લાન્ટ આપણે ઇન્સ્ટોલ કરતા હોઈએ ત્યારે એમાં ઇલેક્ટ્રિસિટીની જરૂર પડતી હોય છે, ત્યારે ડીઝલ પ્લાન્ટ નાખવામાં આવે છે, અને આ પ્લાન્ટનો ઉપયોગ ઇરેક્શન વખતે વગેરે માટે કરવામાં આવે છે। વેન ધ મેઇન પાવર સ્ટેશન ઇઝ કમિશન, ધ ડીઝલ પ્લાન્ટ ઇઝ શિફ્ટેડ ટુ અનધર પ્લેસ, જ્યારે પાવર સ્ટેશન કાર્યરત થઈ જાય, જે આપણે ઇન્સ્ટોલ કરતા હોઈએ ત્યારે પૂરેપૂરું કાર્યરત થઈ જાય ત્યારે ડીઝલ પ્લાન્ટને બીજી જગ્યાએ પહોંચાડવામાં આવે છે, એટલે જે ડીઝલ પાવર પ્લાન્ટ છે એ બીજી જગ્યાએ ફરીથી નવા સ્ટેશન ઊભા કરવા માટે લઈ જવામાં આવે છે। સેવન પાવર સપ્લાય ટુ હોસ્પિટલ્સ એન્ડ સિનેમાસ, સો ડીઝલ પાવર પ્લાન્ટ આર ઓલ્સો સમટાઈમ્સ યુઝડ ફોર પાવર સપ્લાય ટુ ધ ઇમ્પોર્ટન્ટ લોકેશન લાઇક હોસ્પિટલ્સ, સિનેમાસ એક્સેટ્રા, એટલે સિનેમા હોસ્પિટલ વગેરેને પાવર આપવા માટે પણ ડીઝલ પ્લાન્ટ ઉપયોગી છે। તો આજે આપણે ડીઝલ પાવર પ્લાન્ટના એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ અને એપ્લિકેશનની ચર્ચા કરી અને તે વિશે જાણ્યું। થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ।